નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રણવ. સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ટુડેમાં. આજના સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ્સ ડીસા. દર્શક મિત્રો, બીકે ન્યૂઝ ટુડે લઈ આવ્યો છે એક નવું નજરાણું જેનું નામ છે આજનો દિવસ. આજનો દિવસ એટલે કે 31 જુલાઈ. 31 જુલાઈ પર ઇતિહાસમાં કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી તે જોઈશું. તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. થરાદ ખાતે કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ. ડીસામાં માનવતા મહેકી, સફાઈ કામદારોમાં ખુશી. પાલનપુરમાં 300 મિલકત ધારકોને નગરપાલિકાની નોટિસ. આવતીકાલથી દશામાના વ્રત શરૂ, બજારોમાં વ્રતધારી મહિલાઓની ભીડ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સુરસાગર ડેરીમાં આજરોજ 5 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી. તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સુરસાગર ડેરીમાં આજરોજ 5 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી. તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીમાં જેમાં ધાંગરા, ચોટીલા, સાયલા, ચુડા, વવાણ સહિતના મત વિસ્તારના લોકોએ મતદાન કર્યું હતું. તેની મતગણતરી થઈ હતી, જેમાં બંને ભાજપ પ્રેરિત વર્તમાન ચેરમેન બાલાભાઈ સંભાળની પેનલનો વિજય થયો હતો, જેમાં વઢવાણ સીટ પર 37, મતદાંગમાં સીટ પર 40, ચુડા સીટમાં 23, ચુટેલા સીટમાં 44, સાયલા સીટ પર 74 મતો મળતા વિજેતાઓ જાહેર થયા હતા. ત્યારે 5 સીટો પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય થયો હતો. તેમજ વઢવાણ સીટ પર રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું, તેમજ સાયલા બેઠક પર 1 મતથી જીત થઈ હતી. ત્યારે મતગણતરીમાં કોઈ અછનિચ્છીય બનાવ ન બને તે માટે વઢવાણ પ્રાંત અધિકારી વીપી પટનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. તેમજ બી ડિવિઝન સુરેન્દ્રનગર વઢવાણ અને SOG પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે સુરસાગર ડેરીની ચૂંટણી હતી, એનું રિઝલ્ટ હતું. એની અંદર મારી 8 સીટો બિનહરીફ થયેલી હતી. 5 સીટનું આજે મતગણતરી હતી અને પાંચે 5 સીટ ભાજપની જે પશુપાલક અને ભાજપની જીત છે, મારી જીત નથી. આ મારા પશુપાલકોની અને મારા ભાજપ પાર્ટીની જીત છે. ખાસ કરીને હવે આગામી સમયમાં ફરીથી આપણે ચેરમેન પદે જીત્યા છો, હવે આગામી સમયમાં કેવા આપના કાર્યો રહેશે? આજે મારા 13 ડિરેક્ટરો મારી સાથે છે અને 4th ટર્મ પણ મારા પાર્ટીને સાથે રાખી અને પાર્ટી જે કંઈ પણ સુવિધા આપે એ પ્રમાણે મારો કાર્યક્રમ આગળ ચાલુ છે. આજે જીત્યું કે ભાજપ હાર્યું? આજે ભાજપ જ જીત્યું છે. તો સામે પક્ષમાં ના, એ ભાજપ જ હતું. પશુપાલકની ગણતરી એ પાર્ટીએ નિર્ણય લીધો હતો કે બંને ભાજપના છો, જે જીતીને આવે એ ભાજપના છે. એની અંદર મારી 8 સીટ બિનહરીફ થઈ ગઈ અને 5 સીટ બિનહરીફ થઈ એટલે બધા ભાજપના જ છે. દાંતીવાડા ડાબીપુરા ગામે ખેતરમાં ઘાસ લેવા ગયેલી મહિલા પર દીપડાનો હિંસક હુમલો, મહિલાનો આબાદ બચાવ કર્યો હતો. કેટલાક સમયથી દીપડાના હુમલાના કિસ્સા વધવા પામ્યા છે, જેમાં વધુ એક બનાવ બનાસકાંઠાના દાંતીવાડા ડાભીપુરા ગામમાં ખેતરમાં ઘાસ લેવા ગયેલી મહિલા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા મહિલાને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તેમજ આ પ્રકારના દીપડાના હુમલાની જાણ પોલીસ વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હું ખેતરમાં ઘાસ માટે જતી હતી, અચાનક દીપડો હોય મારા માથે હુમલો કર્યો. નગરપાલિકા સભાખંડમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી, ચૂંટાયેલા સદસ્યો અને ભગવતી સાડી શોરૂમના માલિક અમૃતભાઈ કચવા સહિત અનેક મોટી સંખ્યામાં સફાઈ કામદારો હાજર રહ્યા હતા. જે અંતર્ગત વિદાય લેતા કર્મચારી અત્યાર સુધીની બાકી રહેતી તમામ રકમ નિવૃત્તિના સમય કામ લાગે તે હેતુથી વિદાય દિવસે પ્રમુખ શ્રી શિલ્પાબેન સોલંકીના હસ્તે આપવામાં આવી.
ડીસા નગરપાલિકાના સફાઈ કામ કરતા કામદારોનું સન્માન ભગવતી સાડી શોરૂમ ડીસા દ્વારા દરેક સફાઈ કામદારો બહેનોને સાડીની ભેટ આપવામાં આવી હતી. વધુમાં ભગવતી સાડી શોરૂમનો માલિક અમૃતભાઈ કચવા કે જે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, દીકરીના લગ્ન કરવાના હોય તો મારા શોરૂમ ઉપર આવી દીકરીનું પાનેતર અને પાંચ સાડી એક બેગ મારા તરફથી લઈ જવા વિનંતી કરી હતી. સફાઈ કામદારોના પ્રમુખે કહેલ કે આ સન્માન અમારી સમાજને યાદ કરી ડીસા શહેરમાં પહેલીવાર થઈ રહ્યું છે. હું તમને સફાઈ કામદાર તરફથી તેમનો આભાર માનું છું. ભગવતી સાડી શોરૂમના માલિકે જણાવ્યું હતું કે મારી વર્ષોની તમન્ના હતી કે સફાઈ કામદારોનું સન્માન કરવાનું અને આગળના દિવસોમાં તહેવાર આવે છે, અમે સેલ મૂકીએ છીએ તો તેની શુભ શરૂઆત કરીએ છીએ, તો અમે ડીસા શહેર સફાઈ કામદારો બહેનો એક સાડી આપી તેમનું સન્માન કરીએ છીએ. એ વિગત એવી છે કે ડીસા નગરપાલિકાની અંદર જેટલી પણ બહેનો સફાઈ કર્મચારી છે એ લોકોને ક્યારેય કોઈએ કોઈ પણ જાતનો સહયોગ કર્યો નથી. એટલે મને એવો વિચાર આવ્યો કે આજે નવા દિવસો હવે આગળ આવી રહ્યા છે અને અમે પણ શ્રાવણ મહિનાનો સેલ મૂકી રહ્યા છીએ, તો મેં કીધું સેલની શુભ શરૂઆત આ લોકોના આશીર્વાદથી હું શરૂ કરું. એટલે દરેક બહેનોને ડીસા નગરપાલિકાના જેટલા કર્મચારી સફાઈ કર્મચારી બહેનો છે એમને ભગવતી સાડી શોરૂમ તરફથી દરેકને એક એક જોડી કપડાં હું આપું છું. આજે ખાસ કરીને એમની દીકરીઓ અને કન્યાવરની વાત છે, શું એમાં શું વિગત? હવે એમની દીકરીઓને હવે પછી જ્યારે પણ લગ્ન હોય ત્યારે ભગવતી સાડી શોરૂમ તરફથી લગ્નનું પાનેતર અને પાંચ જોડી કપડાં અને ટ્રોલી બેગ એ સંપૂર્ણ વિનામૂલ્યે એમને જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે એ મારા ત્યાંથી આવી અને લઈ જઈ શકે છે. એટલે કેવી દીકરીઓને કે જે દીકરીઓ આર્થિક રીતે જેમના મા બાપ પછાત છે, જે મા બાપ વગરની છે, ખૂબ ગરીબ દારૂણ પરિસ્થિતિમાં જે લોકો જીવે છે અને એ દીકરીના લગ્ન હોય તો એ દીકરીને પાંચ જોડી કપડાં, લગ્નનું પાનેતર અને એક ટ્રોલી બેગ એ અમારા તરફથી અમે સંપૂર્ણ ફ્રી વિનામૂલ્યે એમને આપશું. આ લોકો વર્ષોથી ડીસાની અંદર જે સફાઈ કામ ચલાવી રહ્યા છે એમની તરફ કોઈ પણ સારા વ્યક્તિનું સુખી માણસોનું ધ્યાન જતું નથી અને એ લોકો બીમારીથી લગાડીને કોઈ પણ રીતે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં હોય છે તો વેપારી અને સારા સજ્જન માણસોએ પણ એમનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. એ હું અવારનવાર જતા આવતા આ લોકોને દેખું છું. હું પણ પહેલાં રેસ્ટોરન્ટ ચલાવતો હતો ત્યારે સવારે 5 વાગે ઉઠીને આ લોકોની સાથે જ બજાર આવતો હતો. તો એ વર્ષોની મારી મનની ઈચ્છા હતી કે હું કંઈક એમના માટે સહયોગ કરું, તો આજે ભગવાને મને આ સહયોગ કરવા માટે સક્ષમ બનાવ્યો અને હું સહયોગ કરતો રહીશ. જે આજે આ સફાઈ કામદારોને એક ભગીરથ કાર્ય, જેવી રીતે આપણા ઇતિહાસમાં ભગીરથ રાજા થઈ ગયા, એ ભગીરથ રાજાએ જે રીતે દાન આપ્યું ગરીબોને અને ઘણું બધું આપ્યું, એવું આજે ઉમદા કાર્ય આજે ભગવતી શોરૂમ તરફથી કરવામાં આવી રહ્યો છે. અને એમને જે જાહેરાત કરી છે, ખરેખર આજે ડીસા જે કેમ્પ હતો ને એમાંથી આજે ડીસા સિટી બની ગયું. ક્યારે કોઈ વેપારીએ ક્યારે કોઈએ વિચાર્યું નહીં, એમને આજે એક અનોખો વિચાર અને ભગવાન એમને અમુક તો વાલ્મીકિ સમાજના અમારા આશીર્વાદ છે કે ખૂબ ફૂલે ફાલે, ખૂબ કુદરત એમને ધનબાન આપે અને ખૂબ ભગવતી શોરૂમની પ્રગતિ થાય એવી અમારા વાલ્મીકિ સમાજ તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપીએ છીએ. અમૃતભાઈ તરફથી જે અમને સાડી આપવામાં આવી છે તેમના બદલ અમને હું થેન્ક્યુ કહેવા માગું છું. સ્ત્રીઓ માટે સારું કહેવાય છે કે ભાઈ બધાને દાન કરી રહ્યા છે. ડીસા નગરપાલિકામાં આવું પહેલી વખત થયું છે અને સ્ત્રીઓ બધા એમને ખૂબ ખૂબ આભાર માને છે. પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો ન ભરતા ધારકો સામે લાલ આંક કરવામાં આવી હતી. બાકી ધારકોમાં ફફડાટ વાપી જમા પામ્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વ્યવસાય વેરો ન ભરતા ધારકો સામે લાલ આંક કરવામાં આવી છે, જેમાં શહેરમાં તપાસ હાથ ધરતા જણાવ્યું હતું કે 87 જેટલા વ્યક્તિઓ વ્યવસાય વેરો ધારકો નોંધાયેલા છે, જેમની 300 જેટલા વ્યવસાય વેરો ન ભરનાર બાકી ધારકો નોટિસ ફરકાઈ હતી. તેમજ તેવા લોકોને આગામી 1 માસમાં વ્યવસાય વેરો ભરનાર ધારકને દંડ અને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. તેમજ આ સમયમર્યાદામાં વ્યવસાય વેરો ન ભરનારની મિલકત સીલ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. આમ પાલનપુર નગરપાલિકાની વ્યવસાય વેરો બાકી રાખનાર ધારકો સામેની કાર્યવાહીથી વેરો ન ભરતા ધારકોમાં ફફડાટ વ્યાપી પામ્યો હતો. પાલનપુર નગરપાલિકામાં હાલમાં ગુજરાત સરકારશ્રીએ વ્યવસાય વેરાના બાકી કરદાતાઓ કે જે લોકોએ નોંધણી કરાવેલ નથી એવા કરદાતાઓની છેલ્લા ઘણા વર્ષોનો વ્યવસાય વેરો બાકી હોય તો એવા વ્યવસાય ધારકોને, એવા કરદાતાઓને ગુજરાત સરકારશ્રીની યોજના અનુસાર માત્ર વેરો ભરવાનો અને વ્યાજ અને દંડમાંથી મુક્તિ છે. તેમજ જે લોકો નોંધાયેલ વ્યવસાય વેરો ભરવાપાત્ર છે પરંતુ આજ સુધી એમણે નોંધણી કરાવી નથી એવા વ્યવસાય ધારકોને દંડ તથા શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં સરકારશ્રીએ ઘોષણા કરેલ છે, તે મુજબ એમને લાભ આપવામાં આવશે.
અને એની અમલવારી પાલનપુર નગરપાલિકાએ ચાલુ કરી દીધેલ છે. આની છેલ્લી તારીખ 31/8/2019 છે. તો દરેક વ્યવસાય ધારકો જેમનો વ્યવસાય વેરો બાકી છે તે લોકો વ્યાજદંડમાંથી મુક્તિ મેળવે, અને જેમણે નોંધાયેલ નથી એવા વ્યવસાય વેરો ભરવાપાત્ર થતા વ્યવસાય ધારકોએ જલ્દીમાં જલ્દી પોતાની સંસ્થાની વ્યવસાય વેરાની નોંધણી કરાવી અને દંડ તથા શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ મેળવવા માટે નગરપાલિકા પાલનપુર દ્વારા અમારો અનુરોધ છે. કેટલા જણને નોટિસો આપવામાં આવશે? શું આવા જે બાકીદારો છે નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવે છે, જેમાં અમે હમણાં 301 કરદાતાઓને નોટિસો આપેલ છે. એમને શું કહેવા માંગે? એ નોટિસ ધારકોને શું સૂચના આપવામાં આવે? નોટિસ ધારકોને સૂચના આપવામાં આવેલ છે કે જલ્દીમાં જલ્દી બાકી વ્યવસાય વેરો ભરી જવો, અન્યથા આવા બાકીદારો આ સરકારશ્રીની યોજનાનો લાભ નહીં લે તો પાછળથી રેવન્યુ રાહે મિલકત સીલ કરવાની, વ્યવસાય વેરો ભરવાપાત્ર રકમ વસૂલ કરવા માટે મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પોસ્ટ ઓફિસ દ્વારા કે ગોટી હાઈસ્કૂલ ખાતે અનવી ટિકિટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા. પાલનપુર પોસ્ટ ઓફિસ દ્વારા કે ગોઠી હાઈસ્કૂલમાં અવનવી અને રંગબેરંગી પોસ્ટ ટિકિટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહી પ્રદર્શન નિહાળ્યું હતું. આમ બનાસકાંઠા પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અવનવા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય છે. તે જ રીતે પાલનપુર પોસ્ટ ઓફિસ દ્વારા પ્રસારિત થતી અવનવી ટિકિટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, મહાભારત, રામાયણ, પશુ પક્ષી, ચલણી નોટો, ભારતીય હસ્તકલા, સોલર સિસ્ટમ, માયસ્ટેપ સહિતની રંગબેરંગી અવનવી ટિકિટો તેમજ વર્ષો જૂની ટિકિટો પ્રદર્શન મૂકવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં પોસ્ટ અધિક્ષક અખારામ કે ગોઠી હાઈસ્કૂલના આચાર્ય મહેન્દ્રભાઈ પંચાલ, ટિકિટ સંગ્રહકર પિનાકિનભાઈ ઓજા સહિત પોસ્ટ ઓફિસનો સમગ્ર સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી પ્રદર્શન નિહાળ્યું હતું. બનાસકાંઠાના થરાદ પંથકમાં દશામાં માતાજીની મૂર્તિઓની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. થરાદ વાવ સુઈગામ સહિતના અંતરિયાળ ગ્રામ વિસ્તારોની મહિલાઓ દશામાના વ્રતની ગુરુવારે શરૂઆત થવાની હોય તેની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે. આમ થરાદ ખાતે આજે દશામાની મૂર્તિઓ લેવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. શ્રાવણ માસમાં દશામાના વ્રતની શરૂઆત થવાની હોય અને દશામાની મૂર્તિઓ લેવા માટે મહિલાઓ ઉમટી પડી છે, જે દશામાનું વ્રત આગામી 10 દિવસ ચાલતા મહિલાઓ દ્વારા 10 દિવસ સુધી ઉપવાસ કરી પૂજા અર્ચના કરતી જોવા મળી રહી છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા, ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી. ભગવતી ભગવતી 1.5 દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનું કંટાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સમાં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો. સીધો ફાયદો. સીધો ફાયદો. ન્યૂ મેનેજમેન્ટ, ન્યૂ ડિસિઝન. અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274-220-652.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદ તાલુકાના વડાદરથી ચાંગડા સુધીનો રેતાળ રસ્તો પાકો બનાવવા માટે ગ્રામજનોની ઉગ્ર માંગણી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી. થરાદ તાલુકાના વડાદરથી ચાંગડા ગામનું અંતર 5-7 કિલોમીટરનું છે. આ રસ્તો જૂના સમયમાં ખૂબ પહોળો હતો, પરંતુ ખેતર માલિકો દ્વારા હાલમાં રસ્તો સાવ સાંકડો બનાવી દેવામાં આવ્યો છે, જેથી કરીને આ રસ્તે સામેથી આવતા વાહનોને કોઈ માણસ કે પશુ રસ્તો આપી શકતી નથી. આથી આ રેતાળ રસ્તાથી ગ્રામજનો અને આજુબાજુના રહીશો પરેશાન થઈ રહ્યા છે. જો કોઈ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવામાં હોય તો પણ મુશ્કેલી બની ગયું છે. તેવામાં આ રસ્તો ખૂબ રેતાળ બની ગયો છે. આ રસ્તા પરનું દબાણ દૂર કરવા અને પાકો રસ્તો બનાવવા ગ્રામજનોને તંત્રને લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆત પણ કરી છે. આ બાબતે ચાંગડા ગામના સરપંચ દ્વારા પંચાયતમાં ઠરાવ પાસ કરી મૌખિક અને લેખિત જાણ કરેલી છે, પરંતુ તંત્ર કોઈ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ રસ્તા પરથી શાળાએ જતા બાળકોને ખૂબ મોટી મુશ્કેલીઓ પડી રહી છે. બાવળોની જાળી બની જવાથી કેટલાક ચાલતા બાળકોમાં પણ ભય જેવું લાગી રહ્યું છે. આ બાબતે જે તંત્ર દ્વારા આ ગામના રસ્તાની મુલાકાત લઈને તાત્કાલિક અસરથી દબાણ દૂર કરીને પાકો રસ્તો વડાંદરથી ચાંગડા સુધી આપવો એવી બંને ગામના ગામજનો. આ રસ્તો ચાંગડાથી વડાદરા જવા માટે 5-6 કિલોમીટરનું અંતર છે અને બહુ સાંકડો રસ્તો છે. ઇમરજન્સી માટે કોઈ પણ વસ્તુ માટે સાધન લાવવું હોય તો ખૂબ તકલીફ પડે છે અને ચોમાસાની સિઝનમાં બંને બાજુ પાણી ભરાઈ જાય છે. ત્યારે કોઈ પણ સાધન પાકા રસ્તા તો આવે છે, પણ અહીંયા કાચા રસ્તા તો કોઈ પણ આવી શકતું નથી. અને 2017ની અંદર પૂર આવ્યું ત્યારે મેં ખુદ ઈમેલ દ્વારા કલેક્ટર પાલનપુર સાહેબને પણ અરજી કરેલી છે, પણ કોઈ પણ રસ્તાનું ધ્યાન લેતું નથી. આ રસ્તા ઉપર જતા સાધન કોઈ પણ સામું મળે તો માણસને યા તો પશુને સાઈડમાં રહેવું હોય તો પણ ઊભો રહેવાની જગ્યા મળતી નથી, અને આના કારણે અહીંયા આગળ ખૂબ તકલીફ પડે છે. અને અહીંયા લગભગ ચાંગડાથી વડાદર 6 કિલોમીટર 100-150 ઘરની વસ્તી છે, અને આ બધાને ઇમરજન્સી સુવિધા કોઈ પણ જાતની મળતી નથી, અને આના કારણે અહીંયા આગળ બહુ તકલીફ. સરકાર શ્રીને અમારે અપીલ છે કે વડાદરથી ચોંગડા અમારે 5-6 કિલોમીટરનો રસ્તો છે, અને અમે લેખિત મૌખિક રજૂઆતો કરેલ છે, છતાં પણ અમારા રોડ માટેનું કોઈ પણ પગલું લેવામાં આવ્યું નથી. અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારે શાળાઓ 5-6 કિલોમીટર છે, એટલે બાળકને ભણવા દેવામાં તકલીફ પડે છે. ચોમાસામાં અમારે પાણી રસ્તામાં ભરાઈ જાય છે, માટે રોડની જરૂર છે. અને લેખિત મૌખિક શિક્ષણમંત્રીને પ્રબુદ્ધભાઈને અને નીતિનભાઈ પટેલ સુધી અમે અરજીઓ કરેલ છે, અને એની પાછી રજૂઆત પણ અમારા જોડે આવેલ છે, કોપીઓ પડી છે, પણ કોઈ હજી નિકાલ કર્યો નથી. કે આ રસ્તા બાદ 2012 કલેક્ટરમાં, નાયબ મુખ્યમંત્રી, ભાઈ નાયબ મામલદારમાં, તાલુકા પંચાયતમાં 2012 મેં અરજી કરેલી, 2014 કરી હતી, એનો કોઈ રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. ધાનેરામાં જૈન સમાજ સહિત અન્ય હિન્દુ સંગઠનોએ પવિત્ર શ્રાવણ માસમાં ચાલતા કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ધાનેરામાં આજે અંબાજી મંદિરથી મામલતદાર કચેરી સુધી રેલી નીકળી જૈન સમાજ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ધાનેરા નગરપાલિકા અને ધાનેરા મામલતદાર અને ધાનેરા પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પવિત્ર શ્રાવણ માસના ચાલતા કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. આમ ધાનેરામાં જ બાબતે લઈ આ મહિનામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ એ પવિત્ર માસ ગણવામાં આવે છે, જે માસના શંકર ભગવાનની ભક્તિભાવનો મહિમા ગવાય છે, જેવા કારણે વહીવટીતંત્ર તત્કાલ આવી દુકાનો અને કતલખાના બંધ કરાવે એવી સખત માંગ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જૈન સમાજના બધા અગ્રણીઓ ભેગા થઈને અહીંયા આગળ જીવ હત્યા માટે થઈને બંધ કરવા માટે થઈને આવ્યા છીએ, અને અમને પૂરી આશા છે કે અમારા મામલતદારો અને એ લોકો બધા અમારી વાત સાંભળીને બંધ જ કરશે, અમને પૂરી એમના ઉપર ભરોસો છે. બસ એ જ અમારી ઈચ્છા છે કે એ લોકો બધા બંધ કરે, કતલખાના બંધ કરે. આ શ્રાવણ માસ અને ભાદરવા માસ શું પણ આખા પહેલા ચાલતા નતા એવી રીતે કાયમ માટે થઈને બંધ કરી નાખે, બસ એ જ અમારી આશા છે. બસ એ ધાનેરા તાલુકાના વાસણા ગામની મહિલા સરપંચે ગામના જ એક દંપતી પર હુમલો કરતા ચકચાર મચ્યો હતો, જેમાં ઘાયલ 2 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકાના વાસળા ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચ ગામના અને સમાજના 2 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઘાયલ 2 લોકો સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકની તબિયત વધુ ખરાબ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં કમળાબેન નામક મહિલા સરપંચ દ્વારા હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં આ મુદ્દે ટોક ઓફ ટાઉન બની જવા પામ્યો છે. સરપંચના સમાજના 2 વ્યક્તિ પર હુમલો ખુદ સરપંચ દ્વારા કરતાની વાત સામે આવતા ગામ લોકો પર નીચેથી જમીન સરકી ગઈ છે, તેમજ અંગત કારણોસર હુમલો કરવાની વિગતો સામે આવી
આવી રહી છે, જેના કારણે ગામના એક મોભાદાર પદ ધરાવતા વ્યક્તિ જ આવું કામ કરે એ કલ્પના બહારની વાત માનવામાં આવી રહી છે. આમ સીધી વાત કરીએ તો આ મહિલા સરપંચે કાયદાની મદદ લેવાની જરૂર હતી, પણ કાયદાનો હાથમાં લેવાની સત્તા આ મહિલા સરપંચને સત્તા કોને આપી એ પણ એક સવાલ બની રહ્યો છે. ડીસા શહેરને મુક્તિધામ સમિતિ દ્વારા એક આધુનિક મુક્તિધામ બને તે માટે ડીસા શહેરના આગેવાન વેપારી ડીસા નગરજનો સહયોગ જરૂરી છે. ડીસા શહેરમાં સ્મશાન 1934માં નવાબ સાહેબે ડીસાના સમાજના આગેવાનોને એક મોટી જગ્યા આપેલ હતી. તેમાં હિન્દુ સમાજ એક નાનો સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જેમ જેમ વસ્તી વધી ત્યારે ડીસાના આગેવાનો શંકર જોશી, રામરતન અગ્રવાલ, મૂળચંદભાઈ પંચાલ, દેવચંદભાઈ પઢિયાર, જસભાઈ પટેલ વગેરે આગેવાનો નિશાન એક સારું સ્મશાન ગૃહ આપ્યું હતું. ડીસામાં વિસ્તાર વધ્યો ત્યારે ડીસા શહેરના ધારાસભ્ય શ્રી સચિકાંતભાઈના અધ્યક્ષસ્થાને મુક્તિધામ સમિતિ રચવામાં આવી. આ સ્મશાન ગૃહમાં વર્ષોથી ડીસા પાંજરાપોર વહીવટ કરતી હતી, તેમાં ડીસાના આગેવાનો આ સમિતિમાં છે. આ દિશામાં એક આધુનિક મુક્તિધામ બને તે માટે વર્ષોથી દબાણો કબજે કરીને બેઠા હતા. તે દિશા ધારાસભ્યોએ ડીસા નગરપાલિકાને સાથે રાખી આ દબાણ દૂર કરાવી ડીસા શહેરને ઉત્તમ મુક્તિધામ અને એક પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત માટે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. મિત્રો, આ 1934 એટલે આઝાદી પહેલાંનું આ સ્મશાન છે, અને જે તે વખતે નવાબ સાહેબ આ જમીન ગ્રાન્ટ કરાવી હતી સમસ્ત હિન્દુ સમાજને, અને સમસ્ત હિન્દુ સમાજ એના પછી વસ્તી વધારો થયો, દિશા ડેવલપ થયું, એટલે ધીરે ધીરે બિનઅધિકૃત રીતે દબાણ અહીંયા થઈ ગયું. પરંતુ ગામના આગેવાનોએ, શ્રેષ્ઠીઓએ, તમામ સમાજના સમસ્ત હિન્દુ સમાજના શ્રેષ્ઠીઓએ કીધું કે ભાઈ આ દવા આ ભાઈ સ્મશાન જે છે એનું આધુનિકરણ કરો અને એક વિશાળ પ્રાર્થના સભા હોલ બનાવો અને જે સમસ્ત ગુજરાતમાં ન હોય એ પ્રકારનું સ્મશાન બનાવવાનો અમે જે અમારી કમિટી છે એના તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને મિત્રો, આજના દિવસે વધારે વાત નહીં કરું, પરંતુ આપ સૌ જોઈ શકો છો આજુબાજુની તમામ જગ્યાઓ જે બિનઅધિકૃત રીતે દબાણ હતું એ દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે, અને સ્મશાનની જગ્યા વિશાળ જગ્યા છે સ્મશાનની માલિકીની, અને અહીંયા અદ્યતન સ્મશાન બનાવવામાં આવશે. સમસ્ત ગુજરાત અહીંયા નોંધ લેશે એ પ્રકારનું સ્મશાન બનશે, અને વિશાળ પ્રાર્થના સભા હોલ સમસ્ત હિન્દુ સમાજ માટે અત્રે ઊભો કરવાનો છે. એ વિશાળ જે પ્રાર્થના સભા હોલના મુહૂર્ત માટે ગુજરાત રાજ્યના લોકલાડીલા સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અહીંયા ખાતમુહૂર્ત કરવા આવનાર છે, એટલે અમે તમામ તૈયારીઓ અહીંયા ચાલુ છે, અને ડીસા નગરપાલિકાની પણ આમાં ખૂબ જ મોટે પાયે એમને આપણને મદદ કરી રહી છે, અને સમસ્ત હિન્દુ સમાજ અહીંયા મોટે પાયે આપણને મદદ કરી રહ્યો છે, ગામના શ્રેષ્ઠીઓ મદદ કરી રહ્યા છે, અને ગામના શ્રેષ્ઠીઓ દ્વારા આ પ્રકારનું અત્યંત સ્મશાન અહીંયા ઊભું કરવામાં આવશે. આ ડીસા શહેરના સ્મશાન ગૃહને એક નવીન સમિતિ મળી, જે ધારાસભ્યના અધ્યક્ષસ્થાન નીચે શ્રી મુક્તિધામ સેવા સમિતિ આ બંને જણા મળી અને આ સ્મશાનનો ચૌમુખી વિકાસ કરવા માગે છે, જેનું કામ હાલ શરૂ થઈ ગયેલ છે, અને ડીસા શહેરને એક અદ્યતન સ્મશાન ગૃહ મળશે એની એના માટે ડીસાના દરેક નાગરિક આ સ્મશાન ગૃહનો લાભ અને આ સ્મશાન ગૃહમાં જ્યારે પણ અહીંયા આવે ત્યારે એમને અહીંયા આગળ બીજા આખા ગુજરાત કરતો સારામાં સારું સ્મશાન ગૃહ જોવા મળશે. અને નગરપાલિકાએ પણ હાલ યુદ્ધના ધોરણે કામ ચાલુ કર્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના વિજયભાઈ રૂપાણી સાહેબ 8 તારીખે અહીંયા મુલાકાત લઈ અને આ નવીન કાર્યનો શુભારંભ કરશે અને તેનો શિલાન્યાસ કરશે, અને દરેક શહેરની જનતાને 8 તારીખે સવારે 10 વાગે માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીની અંદર જે જાહેર સભા કે શિલાન્યાસનો કાર્યક્રમ છે તેમાં આવવા માટે દરેકને હું વિનંતી કરું છું. એ 1934માં સ્મશાન નવાબ સાહેબના સમયમાં એક નિયમ થયેલું, અને ત્યારથી સ્મશાન નાત જાતના ભેદભાવ વગર ડીસાની અંદર ચલાવવામાં આવતું હતું, અને નાની મોટી જે જરૂરિયાતો હતી પૂરી થઈ જતી હતી. જેમ જેમ આ ગામનો વિકાસ થયો, વસ્તી વધી, એમ જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ એ પ્રમાણે અહીં આગળ સાધનો ઊભા થવા માંડ્યા, અને અહીંના જે આગેવાનો હતા, રામરતનભાઈ અગ્રવાલ હોય, મૂળચંદભાઈ પંચાલ, નથુભાઈ દેવચંદભાઈ, નથુભાઈ રામાભાઈ પઢિયાર, જયસિંહલાલ સ્વરૂપચંદ, બાગમલભાઈ બક્ષી અને એવા બીજા કેટલાય લોકોએ આમાં બહુ ભોગ આપ્યો છે. એમાં પ્રાણશંકરભાઈ જોશી તો અહીંયા ટિફિન લાઈન ખાતા હતા અને એમને પણ આને સુધાર્યું છે, ને આજે સમય જતાં આજે પણ આની જરૂરિયાત વધી,
વસ્તી વધી અને એના કારણે એક નવું શમશાન અદ્યતન બને એના માટેની એક જરૂરિયાત ઊભી થઈ. તો સૌ પ્રથમ આ શહેરના ધારાસભ્ય ડીસા તાલુકાના શશિકાંતભાઈ પંડ્યાએ અહીંયા આગળ એક મુક્તિધામ સેવા સમિતિનું ગઠન કર્યું અને એમાં ગામના આગેવાનોને જોડ્યા અને એ સમિતિએ પણ આજે કામગીરી અહીંયા શરૂ કરી છે. ધારાસભ્યનો સાથ સહકાર એટલો બધો થયો કે જે જગ્યા ઉપર અત્યારે આપણે ઊભા છીએ એ જગ્યા બધી દબાણમાં હતી. લોકો બિનઅધિકૃત દબાણ કરી અને અહીંયા આગળ ઉપયોગ કરતા હતા પણ એ લોકોએ બધાએ આપણે છોડી દીધી અને એ રીતે શમશાનની માલિકીની જગ્યાઓ જે હતી એ પણ શમશાનને મળી ગઈ. એટલે આજે શમશાન પાસે વિશાળ મોટી જગ્યા થઈ ગઈ અને શમશાનનો જે કાર્યક્રમ બનાવ્યો છે, એનો પ્રોગ્રામ બનાવ્યો, એના પ્લાન એસ્ટિમેટ બનાવ્યા છે, એ અદ્યતન કે સમગ્ર ગુજરાતની અંદર એક નમૂનેદાર શમશાન અહીંયા ડીસામાં બને અને એનો સૌ લોકો લાભ તો લે પણ સાથે સાથે બહારથી પણ લોકો જોવા આવે કે ડીસાની અંદર એક સારું શમશાન આકાર લઈ રહ્યું છે. તો એવા શમશાન માટેની આજે વ્યવસ્થા છે. પણ આજે ડીસાની નગરપાલિકા હોય, ધારાસભ્ય હોય કે બીજા લોકો, કોઈ રાજકીય પક્ષાપક્ષીથી પર રહી કોઈ જાતના નાત જાતના ભેદભાવ રાખ્યા સિવાય તમામ લોકો અહીંયા આ કામમાં જોડાયા છે અને બધા જ અહીંયા કામગીરી કરે છે અને એ રીતની આ કામગીરીથી આજે સમગ્ર રીતે ચાલી રહ્યું છે. અને એમાંય ખાસ કરીને 8 ઓગસ્ટે આ ગુજરાતના મુખ્યમંત્રી પણ અહીંયા મુલાકાત લેવાના છે અને એના માટે પણ અત્યારે સરકારી તંત્ર, નગરપાલિકા, ગામના આગેવાનો બધા જ અહીંયા કામગીરીમાં લાગી ગયા છે. રસ્તાઓ પણ પહોળા થવાના, રસ્તા જ્યારે પહોળા થાય એનો લાભ પણ શહેરને મળવાનો છે. એવી રીતે આપ તમે જુઓ તો આ રસ્તાઓ બે રસ્તાઓ તૈયાર થઈ રહ્યા છે, ગટરો તૈયાર થઈ રહી છે અને બીજે ઘણા જ અહીંયા આગળ સાધનો અત્યારે ઊભા થઈ રહ્યા છે અને એ રીતેનું કામગીરી છે. અહીંના તમામ લોકોએ કામગીરી કરી, હાલના કરી છે. પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા એક કોટ બનાવી આપ્યો હતો, ત્યાં આગળ જે નાના નાના બાળકોના અવસાન થાય તો એમના અવસાન થાય એનું પણ એક કમ્પાઉન્ડ વોલ બની છે. એટલે જેમ જેમ જરૂરિયાતો ઊભી થઈ છે તેમ રાજકીય આગેવાનોનો પણ સાથ સહકાર ખૂબ જ મળેલો છે અને એ રીતે આ ગામને અત્યારે વિકાસના પંથે આગળ લઈ જવા માટે શરૂઆત સ્મશાનથી કે સ્મશાનની અંદર પણ એક અદ્યતન સુવિધા ઊભી થાય અને એ કામગીરી થાય છે અને આગળ આગળ વધારે ને વધારે જરૂરિયાતો ઊભી થશે એમ આ સ્મશાનની અંદર વિકાસનું કાર્ય આગળ ધપતું રહેશે અને એમાં આ ગામના ખૂબ જ સહકાર છે. ગામના આગેવાનોનો ઘણો સહકાર છે, ગામના શ્રેષ્ઠીઓનો સહકાર છે, નાનામાં નાના લોકોનો સહકાર છે કે જે લોકો સવારથી સાંજ મજૂરી કરતા હોય એમની પણ આજે ભાવના એવી થઈ છે કે શમશાન સારું બનવું જોઈએ અને થઈ રહ્યું છે, એ સરસ સારું થઈ રહ્યું છે, એક અવાજ આ ઊભો થયો છે. એટલે મને પણ વિશ્વાસ છે કે આ ટૂંક સમયની અંદર, એટલે એકાદ વર્ષની અંદર, આ શમશાન એક અદ્યતન શમશાન બની જશે એમાં કોઈ મિનમક નથી. એટલા માટે આ શમશાનમાં જે કોઈ ભાઈ બહેનની ઈચ્છા પણ હોય, કંઈ પણ કંઈ હાથ લંબાવવાની, કોઈ દાન આપવાની, તો એ પણ આપીને પાવતી લઈ શકે છે. તો એ પણ આ તબક્કે હું કહેવાનું ભૂલતો નથી, કારણ કે આ તો બધું લોક સહકારથી થવાનું છે, લોક ફાળાથી થવાનું છે, કોઈ એક વ્યક્તિ નથી પણ દરેક વ્યક્તિઓને મન છે કે મારે કંઈક આપવું છે. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી ચોરો બેફામ બન્યા છે. અંબાજીમાં યોગેશ્વર નગર સોસાયટીમાં નિવૃત્ત ફોરેસ્ટ કર્મચારીના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી ચોરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં તાજેતરમાં રહીત ગિરધારીસિંહ બારડ કે જેઓ પોતાની દીકરીના ઘેર ગાંધીનગર ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનો લાભ લઈ તસ્કરો તાળાનો નકુચો તોડી ઘરમાં ઘૂસી ગયા હતા, જેમાં ઘરનો સામાન વેરવિખેર કરી સરેરાશ 6,62,000ની ચોરી કરી ગયા હતા. જોકે આ બાબતની જાણ ગિરધારસિંહ બારડને થતાં બેબાકળા બની ગયા હતા. સમગ્ર મામલે અંબાજી પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી વિગતો મેળવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર SK ચૌધરીએ જણાવ્યું હતું કે તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ગિરધારસિંહ બારડના મકાનમાંથી 15 તોલા સોનું, 1.5 કિલો ચાંદી સહિત 1,27,000 રોકડ રકમની ચોરી થઈ છે. જોકે મકાન માલિકે સંપૂર્ણપણે તપાસ કર્યા પછી જ કુલ ચોરી કેટલી રકમની થઈ છે તેવું જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે અંબાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો વિવિધ વિસ્તારોમાં ચોરી કરવાને અંજામ આપી રહ્યા છે. આથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી સુરક્ષા કરવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ રહી છે.
સોમવારના બપોરે 2 વાગે હું અહીંથી અમદાવાદ બેબી ગાંધીનગર ખાતે રહેતી હતી ત્યાં મળવા માટે નીકળ્યો હતો અને રાત્રે ત્યાં રોકાયો હતો. સવારના અમારા કામવાળા આવ્યા, એમને ખબર આપી કે ભાઈ મકાનનું તાળું તૂટેલું છે. સમાચાર મળતો અમે તાત્કાલિક દોડીને અંબાજી આવ્યા અને અંબાજી આવીને તપાસ કરતા ઘરની અંદર બધું જોતા લગભગ 15 તોલા સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડા પડ્યા હતા એ ચોરાઈ ગયેલું જોવામાં આવ્યું હતું. અને આ બાબતે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી પોલીસ તપાસ કરી રહી છે, પણ છતાં મને આજે જાણવા મળ્યું કે અંબાજીમાં બીજા બે ચાર ઘર તૂટેલા છે, એટલે આ બાબતે એકદમ પોલીસ ઠોસ કાર્યવાહી કરે એવી હું અપેક્ષા રાખું છું. તાજેતરમાં લોકસભા દ્વારા પાસ કરવામાં આવેલ NMC બિલ 2019માં રહેલી ખામીઓ અને હાનિકારક જોગવાઈના આધારે આજે વિરોધમાં ડીસા ડોક્ટરો દ્વારા પોતાના દવાખાનાઓ બંધ રાખી ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં લોકસભાની બેઠકમાં લેવામાં આવેલ NMC બિલ 2019માં રહેલી ખામીઓ અને હાનિકારક જોગવાઈના આજે ડીસાના ડોક્ટરે વિરોધ દર્શાવ્યો હતો. ભારતભરના ડોક્ટરોએ પોતાની હોસ્પિટલનું કામકાજ બંધ રાખી ભારત સરકારનો વિરોધ દર્શાવ્યો હતો, જેમાં ડીસાના ડોક્ટરોએ પણ આજે પોતાની હોસ્પિટલો બંધ રાખી સરકાર સામે વિરોધ દર્શાવી ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે NMC બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે MBBS સિવાયના કોઈપણ વ્યક્તિ હોય મેડિકલની પ્રેક્ટિસ માટે લાયસન્સ આપવામાં આવશે નહીં. તે ઉપરાંત મેડિકલ કોલેજમાં 50% સીટની ફી સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને 50% પ્રાઇવેટ કોલેજ નક્કી કરશે, જેના કારણે ગરીબ પરિવારના દીકરોનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહેશે, જેના વિરોધમાં આજે ડીસાના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડીસા દ્વારા આજે એક દિવસની હડતાલ પાડવામાં આવી છે, નેશનલ મેડિકલ કમિશન બિલના વિરોધમાં છે. તેની અંદર પહેલો મુદ્દો છે કે MBBS ડૉક્ટર સિવાયના બીજા નર્સિંગ સ્ટાફ હોય, BHMS હોય કે ડેન્ટલને એલોપેથીની છૂટ આપવામાં આવે છે, જેનો દુરુપયોગ થઈ શકે ગામડાની જગ્યાએ તે સિટીમાં પણ પ્રેક્ટિસ કરી શકે, જેથી કરીને એ છૂટ આપવી જોઈએ નહીં. બીજો ઉદ્દેશ એવો છે કે જે પ્રાઇવેટ મેડિકલ કોલેજની અંદર 50% ગવર્મેન્ટ ફી નક્કી કરે છે અને 50% ફી મેનેજમેન્ટ પોતાની જાતે જ નક્કી કરે, પરંતુ એવું ન હોવું જોઈએ, તેની અંદર તમામ ફી ગવર્મેન્ટ બોડી જ નક્કી કરી શકે. ત્રીજો ઇસ્યુ એવો છે કે જે MBBS પાસ થયા પછી નેક્સ્ટ એક્ઝામ હોવી જોઈએ, જેથી કરીને ઘણી એક્ઝામો આપીને દર્દીને માનસિક સ્ટુડન્ટને માનસિક ત્રાસ ન થાય, જેથી કરીને ઘણી એક્ઝામ ન હોવી જોઈએ. ચોથો મુદ્દો એવો છે કે જે કમિટી છે મેડિકલ કમિટી અંદર, જેમાં ડૉક્ટરોની જોગવાઈ છે, તે ડૉક્ટર્સ ઇલેક્ટેડ હોવા જોઈએ, એ જ અમારો મુદ્દો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આજે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ તેમજ જિલ્લા કક્ષાના કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી થરાદ બેઠક માટે સરકાર પેટા ચૂંટણી યોજશે. આ પેટા ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે. આમ તો જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મોટાભાગે મુખ્યાલય પાલનપુરમાં થતી હોય છે, પરંતુ થરાદ બેઠકની ખાલી પડેલી જગ્યા માટે હવે કોંગ્રેસે કવાયત તેજ કરી છે. આજે થરાદ ખાતે યોજાયેલી જિલ્લાની વિસ્તૃત કારોબારીમાં માત્ર જિલ્લાના પરંતુ દેશના નેતાઓ થરાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં જિલ્લાના તમામ આગેવાનોને સંગઠન મજબૂત થાય અને કોંગ્રેસ વિરોધી પક્ષની ભૂમિકા અદા કરી શકે તે માટેના કાર્યક્રમો કરવા તેમજ સરકારે જે શાળાઓ મર્જ કરી છે જેથી શિક્ષણ પર પણ અસર પડી રહી છે, સાથે સાથે જ ખેડૂત વિરોધી કાયદાનો પણ આગામી સમયમાં કોંગ્રેસ વિરોધ દર્શાવશે. થરાદ ખાતે જે વિધાનસભાની બેઠક ખાલી થઈ છે તે માટેની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જ્વલંત વિજય મળે તે માટે અત્યારથી કામે લગી જવા કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓને સ્થાનિક કક્ષાના નેતાઓને આહવાન કર્યું હતું. કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ ભંગાણ પડી રહ્યું છે. ગઈકાલે જ કોંગ્રેસ શાસિત કાંકરેજ તાલુકા પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત પસાર થયા બાદ હવે બનાસકાંઠા જિલ્લા પંચાયત પણ ઉઠી રહ્યા છે, કારણ કે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 5 જેટલા સભ્યો ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને અલ્પેશ ઠાકોરને ન સમર્થક છે, જેથી જિલ્લા પંચાયતમાં ભંગાણ થાય તેવી શક્યતા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વાતને વખોડી હતી. આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં ભાજપ સરકારના પ્રજા વિરોધી જે નિર્ણયો છે, નીતિઓ છે, એને વખોડી કાઢવામાં આવી છે. હાલમાં જ વિધાનસભામાં જે ખેડૂત વિરોધી કાળો કાયદો બનાવવામાં આવ્યો કે ખેડૂતમાંથી કોઈ ખેડૂત સિંચાઈનું પાણી ના લઈ શકે, નહેરમાંથી કોઈ પશુ નહેર પર ચરવા ના જઈ શકે, નહેરમાં પાણી પી ના શકાય,
એની માટે જે દંડ અને કેદની જોગવાઈઓ કરવામાં આવી છે એનો વિરોધ કરવામાં આવ્યો છે. જે પાણીના મીટર લાવવાની વાત થઈ, પાણી પીવાનું છે એના પર પ્રતિબંધની જે કાયદાકીય જોગવાઈઓ છે એનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. સાથે સાથે કોંગ્રેસે સામાન્ય ગરીબ પરિવારનું બાળક ભણી શકે એટલા માટે ગામે ગામ પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી, એ પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો જે સરકારે નિર્ણય કર્યો છે એને પણ વખોડી કાઢવામાં આવ્યો છે. ત્યારે પ્રજાને પડતી તકલીફો માટે આવનારા સમયમાં કોંગ્રેસ પ્રજાની સાથે રહીને આંદોલન અને કાર્યક્રમો કરશે અને થરાદ વિધાનસભાની જે પેટાચૂંટણી આવનારા સમયમાં આવવાની એના માટેની પણ ચર્ચા વિચારણા કરી અને પક્ષ જે પણ ઉમેદવાર આપે એના માટે કામે લાગવાનું સૌએ આજે સંકલ્પ દર્શાવ્યો છે. સર, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરના ભાજપમાં ભળ્યા બાદ એક બાદ એક જે સભ્યો છે તે ભાજપમાં જોડાયેલા છે. કાલે કાંકરેજ તાલુકા પંચાયતમાં પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ, શું હવે જિલ્લા પંચાયતમાં પણ એવું જોવા મળશે? કાંકરેજ તાલુકા પંચાયતમાં પ્રમુખશ્રી સામે સભ્યોનો જે અસંતોષ હતો અને અવિશ્વાસની દરખાસ્ત આવી એમાં પક્ષનું પણ એમાં સમર્થન હતું, એટલા માટે કે પ્રમુખશ્રીએ વારંવાર પક્ષની સૂચના છતાં પણ અમલ નહોતો કર્યો, એના માટે કાર્યકરોએ ની જે લાગણી હતી એ મુજબની કાર્યવાહી થઈ છે. જિલ્લા પંચાયતમાં એવો કોઈ પ્રશ્ન નથી, આવનારા સમયમાં પણ બધા એક છે અને સાથે રહી અને પ્રજા માટે કામ કરતા રહેશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું આજના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓની એક ઝલક. 31 જુલાઈએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિશેષ મહત્વ છે. ખરેખર દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી પાછા આવ્યા પછી ગાંધીએ ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે આશ્રમ બનાવ્યો હતો અને જીવનમાં ખેતી, પશુપાલન અને ખાદી જેવા કેટલાક નવા પ્રયોગો કર્યા હતા. આ જ આશ્રમથી મહાત્મા ગાંધીએ દેશની આઝાદીની લડતનું વલણ બનાવવાનું શરૂ કર્યું હતું. ગાંધીએ બ્રિટિશ શાસન સામે અનેક જન આંદોલનો કર્યા હતા અને સાબરમતી આશ્રમ સત્યાગ્રહ અને દાંડી માર્ચ જેવી હિલચાલની સાક્ષી આપી હતી. જોકે ગાંધીજીએ 31 જુલાઈ 1933ના રોજ સાબરમતી આશ્રમ છોડ્યો હતો, તેમ છતાં તેમની યાદો આ આશ્રમમાં સચવાયેલી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.